सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। पालनपुर तालुका पंचायत प्रमुख मुश्किल सरकारी गाड़ी ना दुरुपयोग ने लाई होद्दा पर बरतरफ करने तक तो तैयार। बाबरमा बाबा आदमना जमानानी जोखमी अने जर्जरित पोस्ट ऑफिस में जीवना जोखमे काम करी रह्या छे कर्मचारी तात्कालिक असरथी पोस्ट ऑफिस ने सुरक्षित मकान में खसेड़वानी उठी मांग। पतिनी लांबी अवरदान मनवांचित पति मेळववा माटे बनासकाठा जिल्लामां भगवान शिवने अर्पण करायो केवड़ो। भावदरवा सुत्रीजना उजवाता केवड़ा त्रिजना तेवाने लई मंदिरोमां जोवा मळ्यो भक्तिमय माहोल। हवे जोईए समाचार विगतवार। विधानसभानी चूंटणी नजीक आवी रही छे त्यारे एक तरफ आम आदमी पार्टी द्वारा राज्यमां झंझावाती प्रचार करवामां आवी रह्यो छे तो बीजी तरफ भाजप माटे मोटी मुश्किली खेडूतोए ऊभी करी छे। खेडूतो द्वारा मीटर प्रथा परत लेवाने लई सरकार पर दबाण बनावामां आवी रह्युं छे अने जो सरकार द्वारा खेडूतोनी आ मांगणीओ संतोषवामां नहीं आवे तो आगामी समयमां सरकारने तेना गंभीर परिणामो भोगवानी चीमकी पण खेडूतोए उच्चारी छे। बनासकाठा जिल्लाना खेडूतो छेल्ला घणा समयथी खेतीमां मीटर प्रथा नाबूद करवा अने जमीन सर्वेमां थયેલી ભૂલોને પગલે રીસર્વેની માંગ કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા તેમની આ માંગણીને લઈ સરકાર સમક્ષ અનેકવાર આવેદનપત્ર આપવા ઉપરાંત રજૂઆતો અને ધરણા કરવામાં આવી ચૂક્યા છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ જ નિર્ણય લેવામાં ન આવતા આખરે ખેડૂતો સરકારને લઈ આકરા પાણીએ છે। ડીસામાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ એકત્રિત થઈને સરકારને આગામી ચૂંટણીને લઈ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જે ખેડૂતોએ ભાજપના સત્તાના શિખર પર બેસાડ્યું છે તે જ ખેડૂતો ભાજપને ચૂંટણીમાં હરાવવા માટે મેદાનમાં ઉતરશે। આજે અમારા 5000 ખેડૂત ભાઈઓ ગાંધીનગરની અંદર મીટર હટાવો ઝુંબેશ માટે તો બેઠા છે ગાંધીનગરની ઘરેણા ઉપર, પણ આ સરકાર ઓભળતી નથી। હવે 2022ની ચૂંટણીની અંદર અમે આ સરકારને બતાવીશું, જો અમારી વાત નહીં ઓભળે તો ગોમડે ગોમડે અમને પ્રવેશ નહીં કરવા દઈએ, અને જો એ આવશે સરકારના માણસો, આ સરકારના માણસોને અમે ખાહડેથી વધાવીશું, અને વિરોધ પક્ષના માણસોને જે અમને 10 કલાક લાઇટ અને 3 લાખ સુધી દેવું માફ કરવાની જે વાત કરી છે, એવા માણસો આવશે તો અમને ફૂલડેથી વધાવીશું। આ સરકારને અમે સબત શીખવાડીશું, જો અમારો અમારી વાત નહીં સાંભળે તો, જેથી કરીને આ સરકાર હજી સુધી એના માટે સારા વિચારો લઈને આવશે તો અમે 100% આ સરકારને ફરી બેસાડીશું, નકર સરકારને ઉઠલાવી મારીશું, એવી અમારી ખેડૂતની લાગણી છે। મારું નામ ગોસ્વામી ગોવિંદ ભારથી, ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા રોજગાર। ભારતીય કિસાન સંઘના અમારા ગાંધીનગર લેવલે 6 દિવસથી ધરણા છે અને સરકાર અમારી રજૂઆતો અમે આવેદનપત્રો આપીને થાકી ગયા મૌખિક, અને ધરણા ઉપર ના છૂટકે બેસવું પડ્યું છે, પણ હજી સુધી સરકાર સાંભળતી નથી તો ન છૂટકે અમને રોડ ઉપર ઉતરવા આ સરકાર મજબૂર ના કરે, કેમ કે જો રોડ ઉપર ગામડાનો ખેડૂત જાગી ગયો તો રોડ ઉપર ઉતરશે તો આ સરકારને
બહુ ભારી પડશે, કેમ કે અત્યારે 2022ની ચૂંટણીઓ આવે છે, તો આ બેસાડવાવાળી પણ સરકાર છે, સરકારને ખેડૂતો છે અને ખેડૂતોને આ સરકારને હટાવતા પણ આવડે છે, તો સરકાર શાનમાં સમજી જાય તો સારી વાત છે, નહીતર એનો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. સરકાર સામે આજે ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ ચીમકી ઉચ્ચાર્યા બાદ ખેડૂતો આક્રમક જોવા મળ્યા હતા અને ડીસાના જલારામ મંદિર નજીક પહોંચી ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા જલારામ મંદિર નજીક કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે ખેડૂતોએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને 50 જેટલા ખેડૂતોની અટકાયત કરતા મામલો પણ ગરમાઈ ગયો હતો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં ઉપરાંત હવે આમ આદમી પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં પણ પગપેસારો કરીને ભાજપની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોની સરકારને લઈ ઊભી થયેલી નારાજગી આગામી ચૂંટણીમાં સરકારની મુશ્કેલીઓમાં ચોક્કસથી વધારો લાવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં ભારતમાળા પ્રોજેક્ટ સામે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. પોતાની ખેતીની જમીનોના સંપાદન સામે વિરોધ જતાવતા આજે પાલનપુર ખાતે 27 ગામના ખેડૂતોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદથી થરાદ એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે. જે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન થવાથી ખેડૂતો ખેતી વિહોણા બની જશે, ત્યારે ખેડૂતોએ આ પ્રોજેક્ટ પડતો મૂકવાની અથવા તો જમીન બજાર ભાવે વળતર ચૂકવવાની માંગ કરી છે. આ દરમિયાન આજે 27 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ પાલનપુર ખાતે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી હતી. ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ અમદાવાદ એક્સપ્રેસ નવીન બનનાર છે, જેમાં અમારી બનાસકાંઠા જિલ્લાના તમામ ખાતેદારોની જમીન સંપાદન થાય છે, જેથી અમે બિનખેડૂત બનીએ છીએ. તેના માટે એ રોડનો પ્રોજેક્ટ બંધ કરવામાં આવે કે પડતો મૂકવામાં આવે તેના બાબતે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા બધા ભેળા થઈને આવ્યા છીએ, અને એ રોડ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે, અને બંધ ન કરવામાં આવે તો તેની અમારી બજાર કિંમત જમીનની જે ગામ લેવલે છે તે પ્રમાણે પૂરેપૂરું વળતર મળવું જોઈએ, અને સર્વિસ રોડનું પ્રાવધાન નથી તો પ્રોજેક્ટમાં એના જે પ્રોજેક્ટ બનાવે એમાં સર્વિસ રોડ પણ આપવામાં આવે એવી અમારી માગણી છે, અને રોડમાં જે અમારું બાગાયત ખેતી હોય કે તાર ફિનિશિંગ હોય, ટપક બદલતી હોય, ઇરિગેશન હોય, બોર હોય, મકાન જે આવતું હોય એનું પૂરેપૂરું વળતર મળે, અને એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે અમારે નીચે નાળાની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માગણી છે, અને એ માગણી મેં કલેક્ટર સાહેબ પાસે પણ રજૂ કરી છે. કલેક્ટર સાહેબે પણ અમને બાજરી માગણી નહીં સંતોષે તો અમે આંદોલન કરશું, જલદ આંદોલન કરશું. બીજું કોઈ અમારે કાંઈ એના સિવાય કોઈ જમીન અમારી એ માતા છે, અમારી વડીલો પાર જે જમીન છે, અમારો આજીવિકાનું સાધન છે, અને આજીવિકાનું સાધન છીનવાઈ જાય તો અમારા બાળ બચ્ચાનું છે માથે ભરણ પોષણ કરી શકીએ. ભારતમાળા પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન થવાથી તેઓ બિનખેડૂત બની જશે, ત્યારે ખેતીની જમીન સહિત જમીનમાં રહેલ બાગાયતી ખેતી, બોર, પાણીની પાઇપો અને મકાન સહિતનું વળતર ચૂકવવાની માંગ કરી હતી. આ ઉપરાંત સર્વિસ રોડ આપવા અને રોડ નીચે અવર જવર માટે નાળા બનાવી આપવાની માંગ કરી હતી. ભારતમાળા પ્રોજેક્ટમાં અમારે અત્યારે 4 તાલુકાના 27 ગામના ખેડૂતો 1000 ઉપર ખેડૂતો ભેગા થયા હતા. અમારી માગણીઓ સારું કરીને અમે પાલનપુર આવેદનપત્ર આપ્યું છે, અને જે અમારી માગણી છે એ પૂરી કરે સરકાર એવી અમારી આશા છે. અને અમારો જે વચ્ચે મકાન જાય, ઘર જાય, બોર જાય, એ બધું પાઇપલાઇન બધી વળતર અમારે ચૂકવું પડે ખેડૂતને, અને અમારા એક ખેતરના 2 ભાગ થઈ જાય છે, અને સર્વિસ રોડ આપે, દરેક અમારે જે માગણી છે પૂરી સ્વીકારે એવી સરકાર પાસે અમારી માગણી. એક ખેડૂત પુત્ર તરીકે કહેવા માગુ છું કે સરકારની આજની જે ચાલુ સરકારને એક વિનંતી કરવા માગુ છું કે ઘણા બધા ખેડૂતો એવા છે કે અત્યારે જે એમની પરિસ્થિતિ કફોડી થયેલી છે, છતાં અત્યારે પોતાના પગ ઉપર મૂકી અને જે અત્યારે હાઈવે જે બની રહ્યો છે છાતી ઉપર પગ મૂકી જે અમારે વિકાસ છે, વિકાસ સાથે અમને બિલકુલ વાંધો નથી, વિકાસ થાય એમ અમે રાજી છીએ, પણ જ્યારે અમારી 2 વીઘો 3 વીઘો જમીન હોય એ જમીન વાળો ખેડૂત થઈ જાય એ અત્યારે એકદમ નિષ્ક્રિય બેઠો છે, શાંત બેઠો છે, એનો મતલબ એવો નથી કે જે ત્યાં જે મરજી પડે ત્યાં હાઈવે બને, ખેડૂત એકદમ માયપાલ પાયમાલ થઈ જાય. અત્યારે જમીન વગર ખેડૂત
खेत मजूरी करवा माडे भीख मांगतो थई जाय आवी परिस्थिति अत्यारे हाल निर्माण थई रही छे। अत्यारे खेडूतो एटला बधा चिंतित छे कि अमारे शुं करवुं, पशुपालन, बोरवेल, अत्यारे पाणी अमारे बनासकांठानी समस्यानी अंदर जोवा जईए तो पाणी बहु, पाणीनो तळ बहु ऊंडा जता रह्या छे। अत्यारे खेडूतो आंदोलन ऊपर बेठा छे पण छतां एनो कोई निराकरण नथी आवतो। तो अमारी जे 22 सीटो ऊपर जे प्रभुत्व अत्यारे छे तो आ जे वस्तु बनी रही छे अने अमने कोई पूरतो न्याय नहीं आपे। अमारा जे न्याय 9 मुद्दा छे, 9 मुद्दानुं पूरेपूरुं पालन नहीं थाय तो अमे गांधीनगर एक काधी चमकी अमे आयोज छूँ अने अमारी संपूर्णपणे अमारी खेडूतोने एवी माग छे कि अमारो परिपूर्ण न्याय आपे एना माटेनो अमारी सरकारश्रीने एक विनंती छे कि आटलू परिपूर्ण। बाकी अमे अमारी जमीन माटे अमारो जीव जाए ए माटे अमे पण संपूर्णपणे तैयार छीए। अमे आ वस्तु छोड़वाना नथी, थोड़ुं पण जतुं करवाना नथी। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે આમ આદમી પાર્ટી સક્રિય બની ગઈ છે અને પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે અનેક કાર્યક્રમો યોજી ગુજરાતમાં પરચમ લહેરાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા એક પછી એક કરવામાં આવી રહેલી જાહેરાતો ભાજપ માટે મુશ્કેલીઓ વધારી રહી છે અને ભાજપને ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા તાજેતરમાં જ ગુજરાતમાં તેમની સરકાર બનશે તો 1,00,000 નોકરીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા રોજગાર યાત્રા શરૂ કરવામાં આવી છે। આજે જુનાડીસાથી નીકળેલી રોજગાર યાત્રા ઢુવા ગામમાં પહોંચી હતી જે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી જે રીતે શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પગ પેસારો કરી રહી છે તે જોતા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે મોટી મુશ્કેલી સર્જી શકે તેમ છે। તાજેતરમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ છે અને તેના લીધે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા બનાસ નદીનો રેલો ડીસા બાદ કાંકરેજ સુધી પહોંચી ગઈ છે ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી નજીક બનાસ નદી પર પાટણ અને બનાસકાંઠા જિલ્લાને જોડતા કોઝવેનું નિર્માણ કરવામાં આવેલું છે। બનાસ નદીમાં પાણીનું વહેન શરૂ થતાં આ કોઝવે 2 દિવસ પહેલાં ક્ષતિગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ આ કોઝવે પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી અને આજે સતત પાણીના પ્રવાહને પગલે આ કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો ત્યારે આ કોઝવે ધોવાઈ જવાથી બનાસકાંઠા જિલ્લાના આ વિસ્તારને પાટણથી જોડતો મુખ્ય માર્ગ છે અને તેનાથી વાહન વ્યવહાર પર અસર પડી છે। દાંતીવાડા ડેમમાંથી પાણીની આવક થવાના લીધે જે કોઝવે છે, કોઝવેમાં પાણી આવવાથી એ જે કોઝવે છે એ તૂટી ગયો છે અને એના માટે આરએનજી સાથે અમે સંકલન કરીને ઉપર જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરી છે અને જેવું પાણીની આવક ઓછી થાય એટલે નાળું છે એ રિસ્ટોર કરવા માટેના શક્ય એટલે જલ્દી પ્રયત્ન કરવા માટે વહીવટીતંત્ર પ્રયાસરત છે। હાલ જે સાહેબ જે પ્રકારે આ નાળું તૂટી ગયું છે ત્યાં સ્થાનિક લોકો નાહવા પણ મજા માણી રહ્યા છે, આપનું શું કહેવું છે? આના માટે અમે પોલીસ તંત્ર અને તાલુકા પંચાયત સાથે મળીને બધાને રજૂઆત કરી છે અને આજે આપના માધ્યમથી લોકોને અપીલ કરી રહ્યા છીએ કે જ્યાં જોખમી સ્થળો છે અને જ્યાં સલામત નથી ત્યાંથી એ લોકો આવા વિસ્તારોમાં પ્રવેશે નહીં, વહીવટીતંત્રને સલાહને જે છે એ અનુસરે અને પોતાની સલામતીનું ધ્યાન રાખે। તાલુકાના જે કંભોઈ અને પાટણ જવાનો જે રસ્તો છે ત્યાં જે ઉમરી અને કંભોઈ વચ્ચે જે નાળું આવેલું છે તે આજે સંપૂર્ણપણે તૂટી ગયું છે જે તમે દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે જે પ્રકારે આજે કંભોઈ અને ઉમરી વચ્ચે જે નાળું હતું એ 2 દિવસ પહેલાં જ જે અડધો ભાગ તૂટી ગયો હતો અને આજે સંપૂર્ણ ભાગે તૂટી જવાથી આજે જે પાટણ અને શિવરી વચ્ચેના જે રસ્તો છે આજે એકદમ તૂટી જવાથી બ્લોક થઈ ગયો છે જેથી કરીને લોકોને આવવા જવામાં પણ બહુ ભારે મુશ્કેલી પડી રહી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આજે જે પાણીનો જે પ્રવાહ ચાલી રહ્યો છે ત્યાં સ્થાનિકના આજુબાજુના જે લોકો છે પાણીમાં નાહવાની મજા માણી રહ્યા છે અને એક પિકનિક સ્થળ હોય એવી રીતે તેમાં આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। સાથે સાથે સામે જે સામે જે પુલ છે જે જર્જરિત હાલતમાં હોવાથી જે થોડા મહિના પહેલાં જે આ પુલ બનાવવામાં આવ્યો હતો તે અને આજે જે ગરકાવ થઈ રહ્યો છે તેને લીધે સ્થાનિક લોકોને અંદર આજે જવાની અંદર બહુ તકલીફ પડી રહી છે। માનસી ચૌહાણ, વીકી ન્યૂઝ ચેનલ, કાંકરેજ। વાવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવામાં બનાસકાંઠા એલસીબી પોલીસને સફળતા મળી છે। છેલ્લા ઘણા સમયથી કરબુણ ગામનો સુરેશ રાજપૂત નામનો શખ્સ પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર રહેતો હતો અને પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે એલસીબી પોલીસે પોતાના બાતમીદારોને સક્રિય કરી આ શખ્સની બાતમી મેળવી હતી। સુરેશ રાજપૂત ઢીમા ગામના 4 રસ્તા પાસે હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઢીમા 4 રસ્તા પહોંચી આ શખ્સને દબોચી લીધો હતો।
એલસીબી પોલીસ સુરેશ રાજપૂતને ઝડપી પડ્યા બાદ તેને વાવ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખની વધી મુશ્કેલીઓ, સરકારી ગાડીના દુરુપયોગને લઈ હોદ્દા પરથી બરતરફ કરવાનો તખતો તૈયાર. બાબરમાં બાબા આદમના જમાનાની જોખમી અને જર્જરિત પોસ્ટ ઓફિસમાં જીવના જોખમે કામ કરી રહ્યા છે કર્મચારીઓ. તાત્કાલિક અસરથી પોસ્ટ ઓફિસને સુરક્ષિત મકાનમાં ખસેડવાની ઉઠી માંગ. પતિની લાંબી અવરદાન અને મનવાંછિત પતિ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શિવને અર્પણ કરાયો કેવડો. ભાદરવા સુદ ત્રીજના ઉજવાતા કેવડા ત્રીજના તેવાને લઈ મંદિરોમાં જોવા મળ્યો ભક્તિમય માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ડાબી બાજુ ચોથું ઘર છે સર. કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે સરકારી ગાડીઓ બેફામ દુરુપયોગ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે સત્તાનો દુરુપયોગ કરવા બદલ DDO દ્વારા તેઓએ હોદ્દા પરથી દૂર કરવાનો તખતો ઘડાઈ ચૂક્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે. પાલનપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે બંધ ગાડીમાં ડીઝલ પુરાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ભાજપના નેતાઓએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે કૌભાંડ સામે આવતા જ DDO પ્રમુખની ગાડીને પોતાના હસ્તક લઈ જિલ્લા પંચાયત કચેરીના પાર્કિંગમાં લાવીને મુકાવી દીધી છે અને પ્રમુખે કારણોદર્શક નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી હતી.
આ કેસમાં તપાસને અંતે ડીડીઓ દ્વારા પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ડાકાને હોદ્દા પરથી દૂર કરવાની તજવીજ હાથ ધરી હોવાના અહેવાલોથી રાજકીય ગલિયારીઓમાં હલચલ મચી ગઈ છે. ડીસા તાલુકાના નવા નેશડા ગામમાં શ્રી અર્બુદા યુવક મંડળના યુવાનો અને દાતાઓ દ્વારા આયુર્વેદિક લાડવા બનાવીને ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. વર્તમાન સમયમાં લંબી વાયરસને પગલે ગાયોના ટપોટપ મોત નિપજી રહ્યા છે ત્યારે આ ખતરનાક વાયરસથી ગૌ માતાને રક્ષણ મળે તે માટે ગૌવંશ પ્રેમીઓ દ્વારા આયુર્વેદિક લાડુ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે નેશડા ગામમાં પણ શ્રી અર્બુદા યુવક મંડળના યુવાનો દ્વારા પણ દાતાઓના સહયોગથી લંપીગ્રસ્ત ગાયોને બચાવવા માટે લાડુ બનાવવામાં આવ્યા હતા અને લાડુ તૈયાર થયા બાદ આ લાડુઓ ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. આ લાડુ એવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા કે જે ગાયો રસ્તા પર ફરતી હોય. બનાસકાંઠા શ્રી માળી બ્રહ્મ સમાજ દ્વારા આજે પાલનપુર ખાતે સમૂહ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજે શ્રી માળી બ્રાહ્મણો પોતાની યજ્ઞોપવિત બદલતા હોય છે ત્યારે આજે પાલનપુર ખાતે વાવથરાદના શ્રી માળી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમૂહ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી માળી બ્રાહ્મણ સમાજ 42 ગામ વાવથરાદ યોધર ગોળ અને પાલનપુર સ્થિત તમામ જનોઈ પવિત્ર જનોઈ બદલવાનો કાર્યક્રમ અહીં રાખેલ છે. ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજ સામવેદી બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો કાર્યક્રમ હોય છે. આ સંસ્કાર ઉપસંસ્કાર જે હોય છે એની અંદર દરેક બ્રાહ્મણો અહીં અત્રે ઉપસ્થિત થયા છે બહોળી સંખ્યામાં અને શાસ્ત્રીજી દ્વારા વેદોત મંત્રો દ્વારા આ કાર્યક્રમ અહીં સંપન્ન કરવામાં આવ્યો છે. થરાદના જાગેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે ઋષિ પાચમ પૂર્વે સામવેદી બ્રાહ્મણો દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આજે ભાદરવા સુદ ત્રીજના દિવસે સામવેદી બ્રાહ્મણો દ્વારા સમૂહમાં જનોઈ બદલવાની વિધિ યોજવામાં આવી હતી. આજે જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોગત મંત્રોચ્ચાર વચ્ચે જનોઈ બદલવાની વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે ભોજન પ્રસાદ અને ફળહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભૂદેવોએ લાભ લીધો હતો. માઉન્ટ આબુમાં અધરદેવી ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરે આજે ડીસાથી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અર્બુદા દેવી પરમાર વંશના કુલદેવી માનવામાં આવે છે અને દર વર્ષે ડીસાથી પરમાર માળી સમાજ દ્વારા ડીસાથી માઉન્ટ આબુનો પદયાત્રા સંઘ પ્રસ્થાન કરવામાં આવે છે. આ વર્ષે 8મા પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા. ડીસા શહેરમાં આવેલી દીપક હોટેલ પાસેથી પ્રસ્થાન થયેલા આ સંઘ ભાદરવા સુદ પાંચમના માઉન્ટ આબુ પહોંચશે. રાત્રિ દરમિયાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ભાદરવા સુદ છઠના દિવસે માતાજીનો યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. એક સમય હતો કે જ્યારે પોસ્ટ ઓફિસને સૌથી અગત્યનું સ્થાન માનવામાં આવતું હતું. દૂરસંચાર અને પત્ર વ્યવહાર માટે સૌથી અગત્યની ભૂમિકા ભજવતી પોસ્ટ ઓફિસ માહિતી અને સંચારની ક્રાંતિ બાદ ભૂલાવવા માંડી છે અને આજની પેઢીના બાળકોને તો પોસ્ટ કાર્ડ આંતરદેશી જેવા શબ્દો પણ નવા લાગતા હશે અને એક સમયે લોકોના મુખ પર આ શબ્દો ચર્ચાઈ રહ્યા હતા. જે રીતે પોસ્ટ સેવા ભૂલાઈ છે તેવી જ રીતે હવે પોસ્ટ ઓફિસની કચેરીઓની દરકાર પણ સરકાર લેવાનું ટાળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે અને એટલા જ માટે અત્યારે બાબર ખાતે આવેલી પોસ્ટ ઓફિસ જર્જરિત થઈ ગઈ છે અને બાબા આદમના જમાનાની યાદ અપાવી રહી છે. ખખડધજ હાલતમાં ઉભેલી આ પોસ્ટ ઓફિસમાં અરજદારોની વાત તો દૂર રહી પરંતુ પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ જતા ડરી રહ્યા છે. ગમે ત્યારે કડરભૂસ થઈને આ પોસ્ટ ઓફિસ ખરાશાઈ થઈ જાય તેવી હાલતમાં આજે પણ આ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. પોસ્ટ ઓફિસમાં રહેલા રેકર્ડ અને માલસામાન પણ જો પોસ્ટ ઓફિસ ધરાશાઈ થાય તો નુકસાન પામે તેવી સ્થિતિ છે. ભાબર ખાતે આવેલી આ જર્જરિત પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ પણ જીવના જોખમે મજબૂરીવશ ફરજ બનાવી રહ્યા છે ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ પોસ્ટ ઓફિસ ધરાશાઈ થાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક પોસ્ટ ઓફિસને ભાડાના સુરક્ષિત મકાનમાં ખસેડવામાં આવે અને નવીન પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવે. પોસ્ટ ઓફિસમાં કામે આવેલ આ બાબર પોસ્ટ ઓફિસ છેલ્લા 20 વર્ષથી કાટમાળ એટલે કે જર્જરિત મકાનની અંદર બેસે છે. તેના કર્મચારીઓ ગ્રાહકો બધા જ ભયના ઓથાર તળે કામ કરતા જોવા મળે છે. ચોમાસાની અંદર તો પરિસ્થિતિ ઘણી ખરાબ હોય છે તો આવી પોસ્ટ ઓફિસને તાત્કાલિક અન્યત્ર ખસેડવા માટે અને તાત્કાલિક ગ્રાહકોને સવલત મળે, કર્મચારીઓને પણ સુવિધા મળે, કામ સારી રીતે કરી શકે એ માટે અન્યત્ર ખસેડવા માટે વિનંતી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું.
પતિની લાંબી અવરદાને મનવાંચિત પતિ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શિવને અર્પણ કરાયો કેવડો. ભાદરવાસુ ત્રીજના ઉજવાતા કેવડા ત્રીજના તેવાને લઈ મંદિરોમાં જોવા મળ્યો ભક્તિમય માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાના ત્રણ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં બહેનોએ કેવડા ત્રીજને લઈ ભગવાન શિવની પૂજા કરી હતી. જે વ્રતના પ્રતાપે માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ તે કેવડા ત્રીજના વ્રતની મહિલાઓએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. ડીસાના ત્રણ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં બહેનોએ પૂજન અર્ચન કરી મહાદેવને કેવડાનું પાન અર્પણ કર્યું હતું. વર્ષમાં માત્ર ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવે કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે એટલે આ દિવસને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. આ એ દિવસ છે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. તો ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો માણીકર પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવા માટે વર્ષમાં માત્ર આ એક જ દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરે છે. આજે ભાદરવા સુદ ત્રીજના દિવસે ડીસાના ત્રણ હનુમાન મંદિરે માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી, માળા, સિંદૂર, ચુંદડી વગેરે અર્પણ કરી મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરાયું હતું. પૂજન બાદ બહેનોએ કેવડા ત્રીજની કથાનું વાંચન શ્રવણ કરી ગૌરીશંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના કરી હતી, જ્યારે કુંવારી કન્યાએ વ્રત કરી સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી. ધાનેરા શહેરમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે વર્ષોથી ભાદરવા માસના આવતી ત્રીજના દિવસે કેવડા ત્રીજ તરીકે ઉજવણી કરી વ્રતધારી મહિલાઓ ભગવાન શિવ પાર્વતીની સામૂહિક પૂજા કરી કેવડા ત્રીજની વાર્તા સાંભળતી હોય છે. કેવડા ત્રીજ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. દંતકથા પ્રમાણે કેવડા ત્રીજનું વ્રત કરવાથી બધા જ ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું વ્રત હોય છે, જ્યારે કુંવારી કન્યાઓ સારા સૌભાગ્ય માટે વ્રત કરતી હોય છે. કેવડા ત્રીજનું વ્રત કરનાર મહિલાઓ કે યુવતીઓ આજના દિવસે સોળે શણગાર સજી ભગવાન શિવની કેવડાથી પૂજા કરતી હોય છે. વ્રતધારી મહિલાઓ આખો દિવસ નકોડો ઉપવાસ કરી વારંવાર કેવડો સૂંઘી ભગવાન શિવનું સ્મરણ કરતી હોય છે. ધાનેરા શહેર ખાતે આવેલા ગાયત્રી મંદિર ખાતે વર્ષોથી કેવડા ત્રીજના વ્રતનું પૂજન સામૂહિક રીતે કરવામાં આવે છે. વિધિવત રીતે મંદિરમાં પૂજારી અમૃત મહારાજ દ્વારા ભગવાન શિવ પાર્વતીનું પૂજન કર્યા બાદ કેવડા ત્રીજ પરની દંતકથાનું પઠન કરી ભગવાનની આરતી કરવામાં આવતી હોય છે. કેવડા ત્રીજના તહેવાર દરમિયાન પીપળાના વૃક્ષનું પૂજન પણ કરવામાં આવે છે. આજે પણ જૂની પરંપરા અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી મહિલાઓ વ્રતને તહેવારની જેમ ઉજવી રહી છે. કેવડા ત્રીજના મહત્વ વિશે વાત કરતા મંદિરના પૂજારીઓએ વધુ પ્રકાશ પાડ્યો હતો. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠીને તલ અને આંબળાથી સ્નાન કરવું, સાંજા વગરના વસ્ત્રો પહેરીને શિવ પાર્વતીનું પૂજન કરવું. શ્રદ્ધાથી વ્રત કરનારને સ્ત્રી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
કુંવારી કન્યાને મનગમતો પતિ મળે છે અને અખંડ સૌભાગ્ય સુખ પામે છે અને તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આખો દિવસ ઉપવાસ કરવો, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવું અને વાંસની ચાબડીમાં સૌભાગ્યની વસ્તુઓ પૂરી આલવી. ધાનેરામાં વર્ષોથી 1984થી આ પૂજા વિધિ ચાલુ છે અને આજે પણ ચાલુ કરવામાં આવી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપ માટે વધી રહ્યા છે પડકારો. ડીસામાં કિસાન સંઘે મીટર પ્રથા નાબૂદ કરવા ચીમકી ઉચ્ચારી કર્યો ચક્કાજામ. તો પાલનપુરમાં ભરતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવી યોજી રેલી. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખની વધી મુશ્કેલીઓ. સરકારી ગાડીના દુરુપયોગને લઈ હોદ્દા પરથી બરતરફ કરવાનો તખતો તૈયાર. બાબરમાં બાબા આદમના જમાનાની જોખમી અને જર્જરિત પોસ્ટ ઓફિસમાં જીવના જોખમે કામ કરી રહ્યા છે કર્મચારીઓ. તાત્કાલિક અસરથી પોસ્ટ ઓફિસને સુરક્ષિત મકાનમાં ખસેડવાની ઉઠી માંગ. પતિની લાંબી અવરદાન મનવાંછિત પતિ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શિવને અર્પણ કરાયો કેવડો. ભાદરવાસુ ત્રીજના ઉજવાતા કેવડા ત્રીજના તેવાને લઈ મંદિરોમાં જોવા મળ્યો ભક્તિમય માહોલ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.